જૂનાગઢમાં તંત્રની બેદરકારીના કારણે એક નિર્દોષ આશાસ્પદ યુવાન મોહિત દીપકભાઈનું અકસ્માતમાં ગંભીર ઈજા થતા મોત થયું હતું. ત્યારે આવી દુર્ઘટના દ્વારા ફરી કોઈનો ભોગ ન લેવાય તે માટે થઈ આવા ગટરના ઢાંકણાઓને તાત્કાલિક અસરથી રિપેર કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે. અને આ મુદ્દે આમ આદમી પાર્ટી દ્વારા મહાનગરપાલિકાને અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે અને આજ સુધીમાં ઝાંઝરડા રોડ પરના ગટરના ઢાંકણા રિપેર નહીં થાય તો મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી ઝાંઝરડા રોડ રસ્તાને ચક્કાજામ કરશે તેની મહાનગરપાલિકા તંત્ર અને પોલીસ તંત્રના અધિકારીઓએ નોંધ લેવી તેમ આમ આદમી પાર્ટીના તુષારભાઈ સોજિતરાયે જણાવ્યું છે. નમસ્કાર, વંદે માતરમ. ઝાંઝરડા રોડમાં ગઈકાલે ઘટેલી ઘટના અને હવે જૂનાગઢની જનતા હકીકતે રસ્તા પર. આ વિડીયો ક્લિપ મારફત જૂનાગઢ મનપાને આજે સાંજે 6 વાગ્યા સુધીનું અલ્ટિમેટ આપવામાં આવે છે ઢાંકણાઓ રિપેર કરવા બાબતે. અન્યથા સાંજે 6 વાગે ઝાંઝરડા રોડ ચક્કાજામ બનશે. સ્થાનિક પોલીસ તંત્રને વિનંતી કે આ લોકોની જાનમાલની સુરક્ષાનો પ્રશ્ન છે અને લોકોની જાનમાલની સુરક્ષા કરવી એ પોલીસ તંત્રની ફરજ છે. જ્યારે બંધારણીય હક મેળવવા માટે લોકો મેદાન પર આવે છે ત્યારે પોલીસ તંત્રએ એમને રક્ષણ આપવું પડે એ એક એમની જવાબદારી છે. એટલે સાંજે 6 વાગે જૂનાગઢ પોલીસને પણ વિનંતી કે લોકોની સુરક્ષા માટે ઝાંઝરડા રોડ ઉપર પૂરતી પોલીસ વ્યવસ્થા કરે. નમસ્કાર, વંદે માતરમ.